અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ કેબલ બ્રિજ પાસેથી બિનવારસી હાલતમાં 2 માસનું બાળક મળી આવ્યું છે. રસ્તે પસાર થતા રાહદારીની નજર જતા રાહદારી દ્વારા પોલીસને જાણ કરાતા અડાજણ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. હાલ તો બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું છે, ત્યારે કોઈ અજાણ્યા દ્વારા પાપ છુપાવવા માટે બાળક મૂકીને ફરાર થઈ ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસ દ્વારા હાલ આ બાબતમાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે, જેમાં એક મજૂર વર્ગ છે એ આ દંપતી બાળકને તેજીને ફરાર થયું હોય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. હાલ તો પોલીસ દ્વારા સીસીટીવીના આધારે શોધખોળ હાથ ધરાઈ છે. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત. કેબલ બ્રિજ છે એની ઉપર એક કંટ્રોલ રૂમમાં ફોન આવેલો કે ત્યાં 1.5 માસનું બાળક મળી આવ્યું છે. કેટલાક પબ્લિકના રાહદારીઓએ એ બાળકને સલામત રીતે રાખી અને ત્યાં નજીકમાં રહેલી પોલીસને અને સુરત શહેરના કંટ્રોલ રૂમને જાણ કરેલી. તાત્કાલિક આ ઘટનાના સંદર્ભે કંટ્રોલ રૂમ મારફતે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારની PCR ત્યાં પહોંચેલી અને બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વોર્ડમાં સારવાર માટે લઈ ગઈ. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસે બાળકનું સૌપ્રથમ તો સ્વાસ્થ્ય બરાબર છે કે કેમ અને એમની કાળજી લેવાય એ માટેની સી ટીમ દ્વારા ખાસ કાળજી લેવાય. ફરિયાદ